ગુજરાત એટીએસને મળી મોટી સફળતા. વાપી વલસાડના દરિયાકાંઠેથી અહેમદ લંબુ નામના આતંકીની ધરપકડ. 1993 મુંબઈ બ્લાસ્ટમાં હતી મહત્વની ભૂમિકા. દાઉદના સાગરીતોનો ગુજરાતમાં પગ પેસારો. ગુજરાત ભાજપના એક પૂર્વ નેતાને આપી ખંડણી માટે ધમકી. અમદાવાદના મેઘાણીનગરમાં બીમારી મટાડવાના નામે ભૂવાઓએ મહિલાના કપડાં ઉતરાવ્યા. 15 વર્ષ જૂનું વળગણ હોવાનું કહીને ભૂવાએ કરી બીભત્સ હરકતો. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો. પેટ્રોલમાં 6 પૈસાનો, ડીઝલના ભાવમાં 5 પૈસાનો ઘટાડો. પેટા ચૂંટણીના માઠા સમાચાર વચ્ચે મોદી સરકાર માટે રાહતના સમાચાર. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જીડીપી ગ્રોથ રેટ 7.7%, ડિસેમ્બરમાં 7% હતો જીડીપી. કોમનવેલ્થ ગેમ્સ 2018ની ગોલ્ડ મેડલ જીતનાર સંજીતા ચાનુ ડોપ ટેસ્ટમાં ફેલ. આઈડબ્લ્યુએફે સંજીતા ચાનુને અસ્થાયી રૂપે કરી સસ્પેન્ડ. રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં પલટો. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ, ગરમી ઘટતા લોકોએ અનુભવી રાહત. સમાચારોમાં આપનું સ્વાગત છે, હું છું યશ ભટ્ટ. આપની સાથે મહત્વના સમાચારથી શરૂઆત કરીશું. ગુજરાત એટીએસને ખૂબ જ મોટી સફળતા મળી ગઈ છે. વાપી વલસાડના દરિયાકાંઠેથી આતંકીની ધરપકડ કરી લેવાઈ છે. અહેમદ લંબુ નામનો આ આતંકી છે કે જેની ધરપકડ કરવામાં આવી છે. 1993 મુંબઈ બ્લાસ્ટમાં આ આતંકીની મહત્વપૂર્ણ ભૂમિકા હતી અને આ આતંકીએ પાકિસ્તાનમાં આતંકી તાલીમ પણ લીધી હતી, જેના પર 5 લાખ રૂપિયાનું ઇનામ હતું. હવે આખરે ગુજરાત એટીએસ એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને આ ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા મળી ગઈ છે. વાપી વલસાડના દરિયાકાંઠેથી આતંકી અહેમદ લંબુની ધરપકડ કરવામાં આવી છે. વધુ વાતચીત કરવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા હરમેશ સુખડિયા. હરમેશ, ખૂબ જ મોટી સફળતા 1993 મુંબઈ બ્લાસ્ટ કેસને લઈને અને અહેમદ લંબુ આખરે હવે ઝડપાઈ ગયો. ચોક્કસ, ગુજરાત એટીએસને ખૂબ જ મોટી સફળતા મળી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહેમદ લંબુ જે છે તે કેટલા સમયથી ફરાર હતો ત્યારે ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે વલસાડ તરફ તે હોવાની બાતમી મળી હતી, જેને લઈને ગુજરાત એટીએસે તપાસ હાથ ધરી હતી. જે દરિયો આવેલો છે વલસાડ વાપી બાજુ ત્યાં આગળ મધદરિયે તે લોકોએ ઓપરેશન હાથ ધર્યું હતું અને આખરે તેને દરિયાકાંઠેથી તેની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે આ જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે અને ગુજરાત એટીએસે તેનો કબજો મેળવ્યો છે. આરોપી જે છે તે 1993 જે બ્લાસ્ટ થયા હતા મુંબઈમાં જે બ્લાસ્ટ થયા હતા તેનો વોન્ટેડ હતો અને તે કેસમાં તેનો મહત્વનો રોલ હતો. આ જે આરોપી છે તેણે પાકિસ્તાનમાં પણ આ પ્રકારની ટ્રેનિંગ લીધી હતી અને ટ્રેનિંગ લીધા બાદ તેણે આ જે મુંબઈમાં જે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા તેને અંજામ આપ્યો હોવાનું હાલ તપાસમાં સામે આવી રહ્યું છે. યશ, રમેશ, કઈ રીતે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી? ખાસ ખૂબ જ ગુપ્ત માહિતીને આધારે જ કાર્યવાહી કરાઈ હશે અને ખાસ પાકિસ્તાનમાં જ્યારે ટ્રેનિંગ લીધેલા આતંકી હોય, ખૂબ જ મોટી સફળતા એટીએસ માટે. ચોક્કસ, કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત એટીએસ પાસે માહિતી હતી અને જે માહિતીના આધારે એટીએસ એક ટીમ બનાવી અને તપાસ કરી રહી હતી. ત્યારે જે તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે તેઓને ફરી એક વખત બાતમી મળી હતી કે વલસાડ વાપી જે દરિયો આવેલો છે તે બાજુ આ જે આરોપી છે લંબુ તે બાજુ હોવાની બાતમી મળી હતી, જેને લઈને ગુજરાત એટીએસની ટીમ ત્યાં તાત્કાલિક જવા માટે રવાના થઈ હતી અને જ્યારે બાતમી મળી હતી તે બાતમી મુજબ તે લોકોએ તપાસ કરી હતી. તપાસ કરી ત્યારે લંબુ ત્યાં આગળ મળી આવ્યો હતો અને લંબુની આખરે ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં તેણે કયા પ્રકારની ટ્રેનિંગ લીધી છે તે હવે તેની પૂછપરછ દરમિયાન સામે આવશે. જી બિલકુલ, એટલે કહી શકાય ખૂબ જ મોટી વાત સામે આવતી જોવા મળી રહી છે. હરમેશ, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે તેના પર ફરી એક વાર નજર કરીશું. 1993 મુંબઈ બ્લાસ્ટ જે સમગ્ર કેસ સામે આવ્યો હતો તેમાં ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવનાર લંબુ, હવે આખરે આતંકી લંબુ જે છે તે ધરપકડ તેની થઈ ચૂકી છે. ગુજરાત એટીએસની આ ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા જોવા મળી રહી છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દાઉદના સાગરીતોનો ગુજરાતમાં પગ પેસારો શરૂ થયો હોવાની વાત ફિલહાલ સામે આવતી જોવા મળી રહી છે. ગુજરાત ભાજપના એક પૂર્વ નેતાને આ ધમકી મળી હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને ભાજપના જે પૂર્વ નેતા છે તેમને વિદેશથી
ફોન પર ખંડણી માટે ધમકી આપવામાં આવી છે કે જો તમે ખંડણી નહીં આપો તો પછી તમને જાનથી મારી નાખીશું. આ પ્રકારની ધમકી ફોન પર આપવામાં આવી છે ત્યારે ભાજપના પૂર્વ નેતાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે અને ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત રીતે સમગ્ર તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં ડી ગેંગનો ફરી એકવાર પગપેસારો થઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. પણ થોડા જ સમય પહેલા આ જ દાઉદે ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને જોકે તેની આ ઈચ્છા એટલા માટે પૂરી ન થઈ કારણ કે તેણે સરકાર સામે કેટલીક શરતો રાખી હતી. દાઉદ આવવા માંગે છે ભારત. ડોન કેટલીક શરતો સાથે પાછો ફરવા માંગે છે. શું છે દાઉદની શરત? એક ક્રિમિનલ લોયરનો દાવો છે કે 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ કાસ્કર ભારત પરત ફરવા માંગે છે. પરંતુ આ માટે દાઉદની કેટલીક શરતો પણ છે જે સરકારને ક્યારેય મંજૂર નથી. આવો દાવો કરનાર વકીલ છે શ્યામ કેસવાની, જેઓ ગેરકાયદેસરની એક વસૂલીના કેસમાં દાઉદના ભાઈ ઇકબાલ કાસ્કરનો કેસ લડી રહ્યા છે. કેસવાનીએ કહ્યું કે દાઉદે કહ્યું છે કે જો તે પરત ફરશે તો તેને મુંબઈની આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યોરિટી ઝોનમાં જ રાખવામાં આવે. દાઉદ ઇબ્રાહિમ ને કહા થા કે મેં આને કે લીએ તૈયાર હું, મેરી સિર્ફ એક હી શરત હૈ, મુજે આર્થર રોડ મે રખા જાય. એસે નહીં કે આપ કભી દિલ્હી, કભી કલકત્તા, કભી મદ્રાસ, કભી કહા, કભી કહા. આર્થર રોડ જેલમાં શા માટે રહેવા માંગે છે ડોન? આર્થર રોડ જેલમાં તો એવું શું છે કે ડોન ભારત પાછો ફરી અને ત્યાં જ રહેવા માંગે છે? તમને જણાવી દઈએ કે આર્થર રોડ સેન્ટ્રલ જેલ એ જેલ છે કે જ્યાં મુંબઈ હુમલા દરમિયાન પકડાયેલા પાકિસ્તાની આતંકી અજમલ કસાબને લગભગ 4.5 વર્ષ સુધી રાખવામાં આવ્યો, ત્યારબાદ તેને ફાંસી અપાઈ હતી. આર્થર રોડ જેલ દુનિયાની સુરક્ષિત જેલ પૈકીની એક છે. આ જેલમાં આતંકી કસાબને પણ રખાયો. આ ઉપરાંત અનેક નામી અનામી ગુનેગારો આ જ જેલમાં રહ્યા. આર્થર રોડ જેલમાં જીમ અને લાઇબ્રેરીની પણ સુવિધા છે. આ ઉપરાંત અંડર ટ્રાયલ કેદીઓ માટે ટૂંક સમયમાં હાઈ ટેકનોલોજીવાળું જીમ પણ શરૂ થવાનું છે. અહીં વર્કઆઉટ કરવા માટે સારી ટેકનોલોજી લગાવવામાં આવી છે. આ જેલનું જીમ અન્ય જેલથી ઘણું જ અલગ છે. આ ઉપરાંત જીમમાં 2 પ્રોફેશનલ ટ્રેનર્સ પણ તહેનાત કરી દેવામાં આવશે. સુરક્ષા એજન્સી અને ગુનાની દુનિયાના જાણકાર વકીલોનું કહેવું છે કે સંભવતઃ દાઉદ આર્થર રોડ જેલની શરત સુરક્ષા અને સુવિધાને કારણે જ રાખી હોઈ શકે. ગત સપ્ટેમ્બરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ ચીફ રાજ ઠાકરેએ પોતાના ફેસબુક પેજના લોન્ચિંગ દરમિયાન દાવો કર્યો હતો કે દાઉદ ભારત આવવા માંગે છે, ભાજપના લોકો તેના કોન્ટેક્ટમાં છે, જો દાઉદ પરત ફરે છે તો ભાજપ તેનો ઉપયોગ વોટ બેંક તરીકે કરી શકે છે. દાઉદના પરત આવવાની વાતોનું ખંડન કરતા વકીલ ઉજ્જવલ નિકમે જણાવ્યું છે કે દાઉદના વકીલને કોણે જણાવ્યું કે તે આત્મસમર્પણ કરવા માંગે છે? જો દાઉદે પોતાના વકીલનો સંપર્ક કર્યો તો આપણી તપાસ એજન્સીઓએ તે અંગેની પણ તપાસ કરવી જોઈએ. ઉજ્જવલ નિકમે દાઉદના સરેન્ડરની વાત અફવા ગણાવી છે, સાથે જ કહ્યું કે જો આ વાત સાચી માનીએ તો પણ ડોન કાયદાની નજરે આરોપી છે, તેના માટે ઇન્ડિયામાં બેગર્સ હેવ નો ચોઇસ જેવી સ્થિતિ છે. દાઉદ ઇબ્રાહિમ કી યે પુરાની સ્ટાઇલ હૈ. પહેલે ભી ઉસને યે કહા થા ઉસકે વકીલ સાહબ કે માં તમસે કે મેં સરેન્ડર હોના ચાહતા હું, લેકિન ઉસે કિસને રોકા હૈ? અગર દાઉદ કા કહેના હૈ કે મેરી કોઈ શરત હૈ તો મેં યે કહેના ચાહુંગા કે બેગર્સ હેવ નો ચોઇસ. આજ દાઉદ કે નયે દૂસરે વકીલ ને કહા કે દાઉદ સરેન્ડર હોના ચાહતા હૈ લેકિન ઉસકી શરત હૈ. યે બિલકુલ એક બનાવટ સોચ ચાલ હૈ. મેં તો યે પહેલા સવાલ કરુંગા કે દાઉદ ઇબ્રાહિમ સરેન્ડર હોના ચાહતા હૈ યે વકીલ સાહબ કો કિસને બતાયા? અગર વકીલ સાહબ સે ઉનસે કોન્ટેક્ટ હૈ
तो हमारी एजेंसी ने ये स्नैक खोजना चाहिए, लेकिन मुझे लगता है ये सारा सर बकवास है। और दाऊद अगर कर रहा बकवास तो इसीलिए कर रहा होगा कि अभी अमेरिका ने भी उसे पर शिकंजा कसा है। पाकिस्तान ने आज तक उसे प्रोटेक्ट किया, लेकिन पाकिस्तान को भी ये मालूम है कि बहुत काल तक उसे प्रोटेक्ट करना उनके लिए भी मुश्किल हो रहा है। दाऊद इब्राहिम पाकिस्तान में छे अने अलग अलग शहरों में तेना 4-5 घर पण छे। આ ખુલાસો દાઉદના ભાઈ ઇકબાલ કાસકરે ગત વર્ષે પોલીસને આપેલા એક નિવેદનમાં કર્યો હતો। કાસકરે પોલીસને તેમ પણ જણાવ્યું કે દાઉદ ઇબ્રાહિમની પત્ની મહેઝબીન 2016માં પોતાના પિતાને મળવા મુંબઈ આવી હતી। કાસકરે પૂછપરછમાં જણાવ્યું હતું કે દાઉદ પાકિસ્તાનમાં પોતાના ઠેકાણાઓ બદલતો રહે છે। ફોન ટેપિંગના ડરથી દાઉદ ઇન્ડિયામાં પોતાના સંબંધીઓ સાથે પણ વાત કરવાનું ટાળે છે। અમદાવાદમાં મહિલાની બીમારી મટાડવાના નામે નગ્ન હરકતો કરનાર ભુવા સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। તાવની દવા લેવા છતાં તાવ ના મટવાથી મહિલાના પરિવારજનો તેને ચંદનનગરમાં રહેતા ચેતન ભુવાજી પાસે લઈ ગયા, પણ આ પાખંડી ભુવાએ મહિલાના કપડા ઉતરાવી પાણી છાંટી લીંબુ દોરો આપ્યો અને આટલું જ નહીં, મહિલાને 15 વર્ષ જૂનું વળગણ છે તેવું કહીને મહિલાના કપડાં ઉતરાવ્યા, તેની સાથે બીભત્સ હરકતો કરી। મહિલાના દિયર દેરાણી અને અન્ય લોકોની મિલીભગતથી ભુવાએ આવી હરકતો કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે। ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા હરમેશ સુખડિયા। હરમેશ, આ સમગ્ર વિગતો સામે આવી છે, શું શું અન્ય વિગતો સામે આવી છે અત્યાર સુધીમાં? યશ, વાત કરવામાં આવે તો અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં જે 30 વર્ષીય જે મહિલા રહે છે તેને છેલ્લા કેટલાય સમયથી તાવ આવતો હતો, જેના કારણેથી તેની દવા ચાલતી હતી, પરંતુ દવાઓની સાથે સાથે તેના જે પરિવારજનો છે, એટલે કે કહી શકાય કે તેના પતિ દિયર અને દેરાણી, તે લોકો તેને એક ભુવા પાસે લઈ ગયા હતા। ચેતન ભુવાજી નામનો જે શખ્સ છે કે જે પોતાને ભુવા તરીકે ઓળખાય છે, તે ચંદનનગર ખાતે રહે છે અને ચંદનનગર ખાતે તે આ જે મહિલા છે તેને લઈ જવામાં આવી હતી। ત્યારબાદ આજે ભુવાજી છે તેને તેના પરિવારજનોની હાજરીમાં જે તેના કપડાં ઉતરાવ્યા હતા અને આજે કપડાં ઉતરાવ્યા ત્યારબાદ આજે મહિલા છે તેની ઉપર પાણી છાંટ્યું હતું અને તેને લીંબુ દોરો આપ્યો હતો અને ત્યારબાદ તેને કહ્યું હતું કે તેને 15 વર્ષ જૂનું વળગણ વળગ્યું છે, જેના કારણે થઈને તે બીમાર રહે છે। જે મહિલા સાથે આજે અભદ્ર જે શારીરિક જે છેડછાડ કરી છે અને જે કપડાં ઉતરાવ્યા હતા લોકોની હાજરીમાં, જેને લઈને જે મહિલા છે તે તંગ આવી ગઈ હતી અને આખરે આજે મહિલા છે તેને પોતાના પિયરમાં આ બાબતની જાણ કરી હતી અને પરિવારજનોને જાણ કર્યા બાદ હાલ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જે સાસરિયાઓ એટલે કે દિયર દેરાણી અને પતિ તથા આજે ભુવાજી છે તેની સામે ફરિયાદ નોંધાવી છે। હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। યશ, હરમેશ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે આ સમગ્ર વિગતો સામે આવી છે, ફિલહાલ પોલીસ ફરિયાદ નોંધાવી દેવાઈ છે। આ સાથે સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો।
સ્વાગત છે. આગળ વાત કરીશું રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં ફિલહાલ પલટો આવ્યાના મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખાસ અમદાવાદની જો વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ અત્યારે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે અને ગરમી ઘટી જતા લોકોએ રાહત અનુભવી છે. મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ફિલહાલ વાતાવરણમાં પલટો છે. ખાસ જ્યાં સુધી અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં ગરમીમાં રાહત લોકોને મળી રહી છે. ગરમીનો થોડો આંશિક જે ઘટાડો છે તેના કારણે અત્યારે લોકોને રાહત મળી રહી છે. ગુજરાતભરના અલગ અલગ શહેરોની જો વાત કરીએ તો ત્યાં અત્યારે ફિલહાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, આ સૌ કોઈ અલગ અલગ શહેરો કે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સિવાય વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે કે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણથી આકરા તાપથી લોકોને રાહત મળી રહી છે. બફારાનું પ્રમાણ વધી જતા બીજી તરફ પરેશાની યથાવત છે, પરંતુ આકરા તાપથી રાહત જરૂર મળી છે અને બફારો સામે વધી ગયો છે. ચાર દિવસમાં ગરમીનો પારો 4 ડિગ્રી સુધી ઘટી ગયો છે. સુરતથી સંવાદદાતા તેજસ અત્યારે આપણી સાથે જોડાયા છે, સાથે જ અમદાવાદથી સંવાદદાતા અમિત પણ આપણી સાથે જોડાયા છે. તેજસ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ, સુરતમાં કયા પ્રકારની સ્થિતિ ફિલહાલ અત્યારે અને જે રીતે ગરમીથી આંશિક રાહત ગુજરાતભરના વિસ્તારોમાં મળી છે, સુરતમાં કયા પ્રકારની સ્થિતિ? દિવસથી વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે લોકોને આંશિક ઘટાડો જે તાપ છે તેમાં થયો છે. હું કેમેરામેને કહીશ કે આપણે પહેલાં તો આકાશના દ્રશ્યો બતાવે જે પ્રકારે વાદળછાયું વાતાવરણ સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં જોઈ શકો છો. અત્યારે વાદળછાયું વાતાવરણ સુરતમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. કેટલાક સફેદ વાદળો હોય છે અથવા તો કેટલાક કાળા વાદળો છે જે આકાશમાંથી પસાર થઈ રહ્યા છે અને સૂર્યની સામે આવતા ક્યાંક ને ક્યાંક જે ગરમીનો પારો છે તે ઘટવા પામ્યો છે. આજે મહત્તમ 35 ડિગ્રી સેલ્સિયસ જે તાપમાન છે તે હવામાન ખાતાએ જાહેર કર્યું છે, પરંતુ અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે તેના કારણે જે તાપમાનનો પારો છે તે 31 સુધી પહોંચ્યો છે. બપોર બાદ લોકોને તાપનો અનુભવ થશે, ગરમીનો અનુભવ થઈ શકે છે, પણ 35 ડિગ્રીથી વધારે તાપમાન નહીં હોય તેવું અત્યારે હવામાન વિભાગનું કહેવું છે. લોકોને જરૂરથી આંશિક રાહત મળી રહી છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસથી જે પ્રકારે આકરો તાપ લોકો સહન કરી રહ્યા હતા, 37 ડિગ્રી 38 ડિગ્રીથી વધુ જે તાપમાનનો જે પારો હતો તેના કારણે લોકો ગરમીમાં શેકાઈ રહ્યા હતા. બીજી તરફ બફારો પણ થઈ રહ્યો હતો. વાદળછાયું વાતાવરણ છે, પરંતુ બફારો હોવાના કારણે લોકોને ભલે ગરમીનો અનુભવ નહીં થાય, પરંતુ જે બિલકુલ એટલે કહી શકાય આ પ્રકારના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરતથી વડોદરાથી સંવાદદાતા તુષાર પણ આપણી સાથે છે, પરંતુ અમિત આપણી સાથે અમદાવાદથી જોડાયેલા છે. અમિત પાસે પહેલાં જઈએ. અમિત, ખાસ જણાવો જે રીતે આ સમગ્ર આજના દિવસની વાત કરીએ, થોડા વાદળછાયા વાતાવરણના દ્રશ્યો શહેરોમાં જોવા મળી રહ્યા છે, અમદાવાદની કયા પ્રકારની સ્થિતિ છે? યસ, ચોક્કસથી. અરબ સાગર અને લક્ષદ્વીપ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે પ્રકારથી સર્ક્યુલેશન એક્ટિવ થયું છે તેના લીધે ક્યાંક ને ક્યાંક વાતાવરણની અંદર જે છે પલટો જોવા મળી રહ્યો છે. કેરળની અંદર પણ મોન્સૂનનું આગમન જે છે એ 3 દિવસ પહેલાં થાય છે, એટલે એક સારા સંકેત છે. અને ખાસ કરીને અમદાવાદીઓ માટે અને ગુજરાત માટે પણ આ સારી વાત છે કે આજે વાતાવરણમાં પલટો છે. આપ જોશો, હું કેમેરા પર્સન મુકેશને કહીશ કે દર્શાવે અમદાવાદના દ્રશ્યો. આપ જોશો, આ અમદાવાદના દ્રશ્યો છે અને આ તલતેજ ખાતેનું જે અંડરબ્રિજ છે ત્યાંથી આપ જોશો આખું જે વાતાવરણ છે એ વાદળછાયું વાતાવરણ જે છે એ જોવા મળી રહ્યું છે. લોકોમાં આ વાદળછાયા વાતાવરણના લીધે ક્યાંક ને ક્યાંક જે 44 ડિગ્રી જેટલું જે તાપમાન અમદાવાદમાં જોવા મળતું હતું તો તેનાથી ક્યાંક આજે રાહત જોવા મળી રહી છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આવનારા 4 થી 5 દિવસ સુધી આ પ્રકારનું વાદળછાયું વાતાવરણ જે છે, વાદળિયું વાતાવરણ જે છે એ ગુજરાતમાં જોવા મળશે અને સાથોસાથ હળવા ઝાપટા પડવાની વાત જે છે એ પણ કહેવામાં આવી છે. તો એક આ સારો સંકેત છે કે ધીમે ધીમે હવે જે મોન્સૂન જે સિસ્ટમ છે એ એક્ટિવ થઈ રહી છે અને ધીમે ધીમે આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પણ
વરસાદનું આગમન થશે અને અત્યારે તો જે 44 અને 45 ડિગ્રી ટેમ્પરેચર છે તેનાથી રાહત લોકોને મળી રહી છે. લોકો નીકળી રહ્યા છે. આ પ્રકારનું જે પ્રકારથી બપોરે જોવામાં આવતું હતું કે માર્ગો સુમસામ થઈ જતા હતા, પણ જ્યારે વાદળિયું વાતાવરણ છે તો ચોક્કસથી લોકો બપોરે પણ નીકળવાનું પસંદ કરશે. યસ, બિલકુલ અમિત, એટલે કે અમદાવાદમાં કહી શકાય વાદળછાયું વાતાવરણ થોડું ઘણું છે. જ્યાં સુધી વાત કરીએ વડોદરાની, તુષાર, ખાસ સમગ્ર ગુજરાતભરમાં તો વાદળછાયું વાતાવરણ અને ગરમીથી થોડી એવી આંશિક રાહતના સમાચારો છે. જ્યાં સુધી વાત કરીએ વડોદરાની, કયા પ્રકારની સ્થિતિ આજે જોઈ રહ્યા છો આપ? ચોક્કસથી યસ, વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં પણ વાદળછાયું વાતાવરણ ગઈકાલથી જ છે. મહત્ત્વનું છે, ગઈકાલે સાંજે પણ વરસાદી વાતાવરણ હતું અને ક્યાંક ને ક્યાંક જે કોઈપણ વિસ્તારમાં જે વરસાદ થાય ને જે માટીની ભીની મહેક આવે, મહેક પણ વડોદરામાં કાલે મહેસૂસ કરવામાં આવી હતી. જો આજની વાત કરીએ તો આજે પણ વડોદરાની અંદર વહેલી સવારથી લઈને અત્યાર સુધીમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે. ક્યાંક સૂર્યદેવ દેખાય છે તો ક્યાંક ને ક્યાંક વાદળોથી એ ઢંકાઈ જતા હોય છે, પરંતુ જે રીતે અસહ્ય ઉકળાટ હતો ને છેલ્લા ઘણા દિવસથી વડોદરાના શહેરીજનો જે ગરમીમાં શેકાતા હતા તેને આ વખતે 100% રાહત મળી છે. કેમ કે જે વાદળછાયું વાતાવરણ છે એના કારણે શીતળ વાયુ પણ અહીંયા ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે શહેરની અંદર જે રોજબરોજની કામ માટે નીકળતા શહેરીજનો છે એ લોકોને ચોક્કસથી રાહત મળી છે. યશ, એ પણ મહત્ત્વની વાત રહી છે કે વડોદરા આમ તો ગ્રીન બેલ્ટમાં ગણાય છે, એટલે ક્યાંક ને ક્યાંક ગરમીના સમયમાં, ખાસ કરીને બપોરના સમયે જે ગરમીમાં વાતાવરણ હતું એ વાતાવરણ દરમિયાન લોકોએ ગરમી અનુભવી હતી, પરંતુ મોડી સાંજથી છેલ્લા કેટલાય દિવસોથી મોડી સાંજથી ઠંડો વાતાવરણ થવાને કારણે ખરેખર ગરમીમાં પણ રાહત મળી છે. જી યસ, બિલકુલ, આપનો આભાર તુષાર. અમિત, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સમગ્ર અલગ અલગ શહેરોના વાતાવરણનું અત્યારે અવલોકન આપણે કર્યું. સમગ્ર જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને આંશિક ઠંડા પવનની અસર જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે અને આજે પણ માત્ર અમુક પૈસા ઘટાડો પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 6 પૈસા પ્રતિ લીટર, જ્યારે ડીઝલના ભાવમાં 5 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. દિલ્હી, મુંબઈ આ સિવાય ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા 4 મહાનગરો સહિતના શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો છે. કર્ણાટક ચૂંટણી પછી સતત 16 દિવસ સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો હતો, જેમાં બુધવારે ભાવમાં ઘટાડો થવાની શરૂઆત થઈ, જે બાદ સતત આજે ત્રીજો દિવસ છે કે જે ઘટાડો ખૂબ જ નગણ્ય છે, ક્ષુલ્લક છે. તેમ છતાં પણ ઘટાડો તો ઘટાડો જ કહેવાય છે. તો આજના દિવસે અમદાવાદના પેટ્રોલના ભાવ પર નજર કરીશું. પેટ્રોલનો ભાવ છે 77 રૂપિયા 56 પૈસા પ્રતિ લીટર. ડીઝલનો ભાવ છે 74 રૂપિયા 33 પૈસા પ્રતિ લીટર. ગાંધીનગરમાં પેટ્રોલ 77 રૂપિયા 74 પૈસા, જ્યારે ડીઝલ 74 રૂપિયા 52 પૈસા. રાજકોટમાં પેટ્રોલ 77 રૂપિયા 41 પૈસા, ડીઝલ 74 રૂપિયા 20 પૈસા જોવા મળી રહ્યા છે. નજર કરીશું અને મહત્વની ખબરો પર. વાયબ્રન્ટ ગુજરાત 2019ની તૈયારીઓ 6 મહિના પહેલા જ અત્યારથી શરૂ થઈ ગઈ છે અને આ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠકનું આયોજન છે અને આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન સહિત કેબિનેટ કક્ષાના સિનિયર મંત્રીઓ ઉપસ્થિત રહેશે. બેઠકમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓના ભાગરૂપે વિવિધ કમિટીઓની રચના થશે. પાર્ટનર દેશો તથા બિઝનેસ ડેલિગેટ્સને આમંત્રણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પાણીની તંગી વચ્ચે પાણીનો વેડફાટ, ખેતરમાંથી નીકળતી પાણીની લાઇનમાં ભંગાણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. પાણીનો સતત બગાડ થતો જોવા મળી રહ્યો છે. તો આ પાણીની લાઇનમાં જે ભંગાણ થયું તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. લાઇનના ટેસ્ટિંગ દરમિયાન આ ભંગાણ પડ્યું છે. સુરતના અમલવાડી ગામ પાસે આ ભંગાણ પડ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 3 કલાકથી પણ વધુ સમય માટે અહીં 1000 લીટર પાણીનો વેડફાટ થયો હતો, જેને લઈને ખેતરમાં પાણી ફરી વળ્યું હતું. તો દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે તે સુરતનો અમલવાડી વિસ્તાર છે કે જ્યાં ખેતરમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને 3 કલાક સુધી અહીં પાણીનો વેડફાટ થયો હતો. તો રાજ્યમાં પાણીની તંગી વચ્ચે પાણીનો સતત વેડફાટ થતો રહ્યો છે. આ પાણીનો વેડફાટ અટકતો નથી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના આ દ્રશ્યો મેઇન બજારના દ્રશ્યો છે કે જ્યાં આવેલી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું અને આસપાસની સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી ફરી વળ્યા. પ્રવર્તન નિર્દેશાલય એટલે કે ઈડીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસન તથા આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી પર વિદેશી વિનિમય પ્રબંધન અધિનિયમ ફેમા હેઠળ 243 કરોડ રૂપિયાના લેણદેણ મામલે દંડ લગાવાયો છે. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2009માં દક્ષિણ આફ્રિકામાં થયેલા ઇન્ડિયન પ્રીમિયર લીગના બીજા સિઝન દરમિયાન રૂપિયાની લેણદેણ મામલે બીસીસીઆઈ પર 82.66 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો હતો, જ્યારે આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી પર 10.65 કરોડ રૂપિયાનો દંડ લગાવાયો છે. આ ઉપરાંત પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ એન શ્રીનિવાસન પર 11.53 કરોડ રૂપિયાનો દંડ લગાવાયો છે. મહત્વપૂર્ણ છે કે ઈડીએ બીસીસીઆઈ લલિત મોદી એન શ્રીનિવાસન વિરુદ્ધ ફેમા મામલે 120 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવા આદેશ કરાયો છે. આગળ વાત કરીશું. આઈડબલ્યુએફ ફેડરેશને એક નિવેદનમાં જણાવ્યું છે કે સંજીતા ચાનુનો ડોપ ટેસ્ટ ફેલ થયો છે. આ સાથે જ એન્ટી ડોપિંગ નિયમના ઉલ્લંઘન કરવા પર અસ્થાયી રૂપથી તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. જો આ વાતને લઈને હજુ સુધી સત્તાવાર જાહેરાત કરાઈ નથી કે તે ડ્રગ તેમના સેમ્પલમાં કોમનવેલ્થ દરમિયાન મળ્યું કે પછી કોઈ અન્ય પ્રતિયોગિતા દરમિયાન, પરંતુ ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના ડોપ પરીક્ષણ નમૂના લેવાની તારીખ અન્ય વિવરણ અપાયું નથી. સાથે જણાવાયું છે કે આઈડબલ્યુએફનો મામલો જ્યાં સુધી ન ઉકેલાય ત્યાં સુધી કોઈ ટિપ્પણી નહીં કરે. અને મહત્વપૂર્ણ છે કે ગોલ્ડ કોસ્ટમાં આયોજિત 21મા કોમનવેલ્થ ગેમમાં ભારતીય વેઇટલિફ્ટર સંજીતા ચાનુએ ગોલ્ડ મેડલ જીતી અને ઇતિહાસ રચ્યો હતો. સંજીતાએ 53 કિલોની જે કેટેગરી છે તેમાં સ્વર્ણ ચંદ્રક જીત્યો હતો. આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ZEE 24 કલાક. આ કાર્યક્રમના સહપ્રાયોજક છે વિશાલા. સતત આપની સેવામાં, આપ થકી 41મા વર્ષમાં પ્રવેશ. આફ્ટર ઓલ વિશાલા ઇઝ વિશાલા. 25 મર્સિડીઝ બેન્ઝ કાર્સ ઓફર. પારુલ યુનિવર્સિટી. બી હિયર, બી વાઇબ્રન્ટ.